હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 4 ભૂલી ગયા પછી તેના 3-4 વાક્યોમાં જે પ્રશ્નોત્તરી આવે છે તેની સમજૂતી મેળવી. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં, હજી તમે આ વિડીયો એટલે કે આ ચેનલ ઉપર નવા હોય તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન પહેલો, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી? ઉત્તર, વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી. સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી. પ્રશ્ન બે, વિરાટભાઈને પોતે ખોટા પડ્યાનો શાથી આનંદ હતો? ઉત્તર, વિરાટભાઈ જાણતા હતા કે પોતાની દીકરી મનીષા નાજુક, નમણી અને સાવ ડરપોક છે. ગરોળીથી બીતી દીકરીએ જ્યારે એક સુરતી કુટુંબને રીછના હુમલાથી બચાવ્યો ત્યારે વિરાટભાઈને આનંદ સાથે આશ્ચર્ય થયું. દીકરીના સાહસિક કાર્યથી પહેલાની ભીરુ મનીષાની છબી દૂર થઈ ને સાથે સાથે પોતે ખોટ્યા પડ્યા એનો આનંદ થયો. પ્રશ્ન 3, નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? ઉત્તર, નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં. આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું. પ્રશ્ન 4, નરેનને મનીષાને આવકારતા શું કહ્યું? ઉત્તર, નરેને મનીષાને આવકારતા કહ્યું, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. પ્રશ્ન 5, મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ સી રીતે વ્યક્ત કર્યો? ઉત્તર, મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ આ રીતે વ્યક્ત કર્યો. તેમણે બસ સ્ટેશન પર જ તેને ઉચકી લીધી, બધા પેસેન્જરોને બતાવી, ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા એટલે એ સૌનો પોતાના પ્રેક્ષકો બનાવીને સત્રનો હવાલો આપી ભાષણ આપતા કહ્યું, કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. પ્રશ્ન 6, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? ઉત્તર, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી. પ્રશ્ન 7, નાટિકાને અંતે વિરાટભાઈ સૌને આશીર્વાદ રૂપે શું કહે છે? ઉત્તર, નાટિકાને અંતે વિરાટભાઈ સૌને આશીર્વાદ આપતા કહે છે, મારી દીકરી તમને સાહસ કરવાનું શીખવી દેશે. તમે બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો. તમારા પ્રેમમાંથી શૌર્ય જાગશે.
પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો, લો મીઠાઈ ખાવો. ત્યાર પછી પ્રશ્ન 8, મનીષાના મમ્મી હૃદયના ધબકારાની દર્દી સાથી બની ગયા. ઉત્તર, મનીષાના પપ્પા શિકારી હતા. એક વખત શિકારે જતા તેમણે મનીષાની મમ્મીને પણ સાથે લીધી. શિકાર માટે માછડો બાંધેલો હતો ને માછડા ઉપર મનીષાના મમ્મી પણ હતા. વાઘે જેવી છલાંગ મારી કે માછડા પરના મનીષાના મમ્મી ચીસ પાડી ઉઠ્યા. એટલું જ નહીં પણ તેઓ હૃદયના ધબકારાના દર્દી બની ગયા. પ્રશ્ન 9, મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેને શો પ્રતિભાવ આપ્યો? ઉત્તર, નરેન કવિ પણ હતો. સલોની અને નરેન મામા ફોઈના ભાઈ બહેન હતા. તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા. સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેન વધુ સ્પષ્ટ ને શ્રદ્ધા સાથે કહ્યું, ના સલોની, પર કવિતા નહોતો લખતો, એને જ કવિતા માનતો હતો. પ્રશ્ન 10, મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું? ઉત્તર, મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારને રીંછને ડરાવું, જેમણે તેમણે મુસાફરો આરામ માટે આવેલા દુનિયામાંથી થાકેલા માણસોને ઉદ્દેશને સાત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી, એ આકાશના તારા સુધી પહોંચી શકે છે, આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે. પ્રશ્ન 11, મનીષાના શિકારી પિતા વિશે જણાવો. ઉત્તર, મનીષાના પિતા એક શિકારી હતા. એકવાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને પોતાની સાથે લઈ ગયા હતા. જોકે તેની ઈચ્છા ન હતી પણ પતિની આજ્ઞા માનીને તે ગયેલી. બંને માછડા પર બેઠા હતા, તેમ છતાં વાઘની છલાંગ જોઈને તે ચીસ પાડી ઉઠેલી. એ પછી તેના હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન જ થયું. પિતાજીને જગ્યાએ મનીષાની મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને તેના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.